નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે વ્હાલી દીકરી યોજના વિશે માહિતી મેળવીશું. તો આ યોજના હેઠળ દીકરીઓને કુલ 1,10,000ની સહાય આપવામાં આવે છે. તો જાણી આ યોજનામાં લાભ લેવા માટે તમે ક્યાં કરશો અરજી, કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે વગેરે વિશે આપણે માહિતી આજે મેળવીશું. તો પહેલી વસ્તુ તો આ યોજનાનો મુખ્ય હેતુ શું છે? તો દીકરીઓના જન્મદરમાં વધારો કરવાનો, દીકરીના શિક્ષણને ઉત્તેજિત આપવું અને તેમાં વધારો કરવો, દીકરીને અને સ્ત્રીને સમાજમાં સર્વાંગી સશક્તિકરણ કરવાનો, બાળ લગ્ન થતાં અટકાવવાનો. તો હવે આ યોજનાના લાભ શું છે તો એના વિશે આપણે માહિતી મેળવીશું. તો દીકરીઓને કુલ રૂપિયા 1,10,000ની સહાય મળવાપાત્ર આ યોજના હેઠળ થાય છે. તો જે સહાય અલગ અલગ 3 હપ્તામાં ચૂકવવામાં આવે છે, તેમાં પહેલો હપ્તો જે છે એ દીકરી જ્યારે ધોરણ પહેલાંમાં પ્રવેશ કરે ત્યારે રૂપિયા 4,000ની સહાય મળવાપાત્ર થાય છે, અને બીજો હપ્તો જ્યારે દીકરી ધોરણ 9માં પ્રવેશ કરે ત્યારે રૂપિયા 6,000ની સહાય મળવાપાત્ર થાય છે, અને દીકરી જ્યારે 18 વર્ષની ઉંમર થાય, જેની લગ્નની વયમર્યાદા થાય, ત્યારે એને રૂપિયા 1,00,000ની સહાય ચૂકવવામાં આવે છે. પરંતુ દીકરીના બાળ લગ્ન થયેલા હોવા જોઈએ નહીં, નહીં તો આ સહાય મળવાપાત્ર રહેતી નથી. તો જાણી આ યોજનામાં લાભ લેવા માટેની પાત્રતા શું છે, એના નીતિ નિયમો શું છે, એના વિશે આપણે આગળ માહિતી મેળવીશું. તો આ દીકરી ગુજરાતની નાગરિક હોવી જોઈએ. દીકરીનો જન્મ તારીખ 2/8/2019 બાદ થયેલો હોવો જોઈએ. માતા પિતાની સંયુક્ત વાર્ષિક આવક 2,00,000 કે તેથી ઓછી હશે એ જ દીકરીઓને આ લાભ મળવાપાત્ર રહેશે. વધુમાં એકલ માતા પિતાના કિસ્સાઓમાં કે પિતાની આવકને ધ્યાનમાં રાખવામાં પણ આવશે. માતા પિતાની હયાતી ના હોય તેવી દીકરી માટે દાદા દાદી કે ભાઈ બહેન એ ગાર્ડિયન તરીકે લાભાર્થીના દીકરી માટે અરજી કરી શકે છે. વધુમાં બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ 2006ની જોગવાઈ મુજબ પુખ્ત વય લગ્ન કરેલા હોય તેવા દંપતીને આ યોજનાનો લાભ મળી શકે છે, બાકી આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેતો નથી. તો આ યોજનામાં અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે એના વિશે આપણે જાણીશું. તો દીકરીના જન્મનું પ્રમાણપત્ર છે, દીકરીનો આધાર કાર્ડ નંબર છે જો ઘટાવેલું હોય તો, માતા પિતાના આધાર કાર્ડ છે, માતા પિતાનો જન્મનું પ્રમાણપત્ર છે, આવકનો દાખલો છે, દંપતી પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા જોઈશે, લાભાર્થી દીકરીના માતા પિતાના લગ્નનું સર્ટિફિકેટ એટલે કે મેરેજ સર્ટિફિકેટ આપણે કહીશું જે જોઈશે, પછી સ્વઘોષણાનો નમૂનો જોઈશે, અરજદારના રેશન કાર્ડની નકલ જોઈશે, લાભાર્થીના બેંક ખાતાની પાસબુક પણ જોઈશે. તો આટલા ડોક્યુમેન્ટની જરૂરિયાત પડશે આ યોજનામાં લાભ લેવા માટે. તો હવે ડોક્યુમેન્ટ્સ તો જોયા, પણ હવે આપણે આ અરજી ક્યાં કરીશું એના વિશે આપણે માહિતી મેળવીશું. તો જિલ્લા મહિલા અને બાળ કલ્યાણની કચેરી ખાતે તેમજ ગ્રામ પંચાયત ખાતે પણ તમે અરજી કરી શકશો. થેન્ક યુ મિત્રો, વિડીયો ગમે હોય તો વિડીયાને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ખૂબ ખૂબ આભાર.